કેશોદની આદર્શ નિવાસી શાળામાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો શુભારંભ થયો, જેમાં 2 દિવસ સુધી સ્પર્ધકોએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ સંચાલિત જૂનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુંભની કેશોદની આદર્શ નિવાસી શાળામાં શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાસગરબા, લોકનૃત્ય, ભરતનાટ્યમ, કથક, એક પાત્ર અભિનય સહિતની 300 જેટલી કૃતિઓનું રજીસ્ટ્રેશન થયું હતું. 2 દિવસ ચાલનારા ગ્રામ્ય કક્ષાના કલા મહાકુંભમાં જિલ્લાભરના સ્પર્ધકો પૂરા ઉમંગ અને ઉલ્લાસભર્યા માહોલમાં ભાગ લઈ રહ્યા છે. જે કાર્યક્રમના શુભારંભના કેશોદ ધારાસભ્ય, નાયબ નિયામક, મામલતદાર, જિલ્લા રમતગમત અધિકારી સહિત આમંત્રિત મહેમાનો, આદર્શ નિવાસી શાળાનો સ્ટાફ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા. આદર્શ નિવાસી શાળા ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2018નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઉદઘાટન પ્રસંગે કેશોદના ધારાસભ્ય શ્રી, જૂનાગઢના નાયબ નિયામક શ્રી જે મિશ્રા સાહેબ, મામલતદારશ્રી તેમજ કેશોદ તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ સૌએ ઉપસ્થિત રહી આજના કાર્યક્રમને શરૂઆત કરાવી. આજે પ્રથમ દિવસે ઘણી બધી સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ અને આજનો કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો રહ્યો છે. સ્પર્ધકોએ હોંશે હોંશે ભાગ લઈ આ કાર્યક્રમને સફળ કર્યો છે. આજે જે લોકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેઓ પ્રદેશ કક્ષાએ ભાગ લઈ જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારશે અને એમનું પ્રતિનિધિત્વ કરશે. આજના કાર્યક્રમને હું ખરેખર જે પાર્ટિસિપન્ટ જ્યાં છે બધાને અભિનંદન પાઠવું. અમે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ ગયેલ તે બદલ અમારો ત્યાં પ્રથમ નંબર આવેલો છે. તે પછી અમે અહીંયા કેશોદમાં જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં આવ્યા છીએ. તે બદલ આદર્શ નિવાસ સ્કૂલનો શિક્ષકગણ, તે જિલ્લા પ્રશિક્ષક, તે બદલ મારા ગ્રુપ તરફથી હું બધાનો આભાર માનું છું. જે રીતે તાલુકા કક્ષાએ અમારો પહેલો નંબર આવ્યો હતો તે બદલ અહીંયા અમે ભાગ કલા મહાકુંભમાં ભાગ લેગલ છે એવી અમને આશા છે કે અહીંયા પણ અમારો પ્રથમ નંબર જ આવે તે બદલ આશા રાખીએ છીએ. જય ગોવિંદ હડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ.